नमस्कार, निर्माण न्यूज साथे हूँ छू अग्नि जोईए आजना विगतवार समाचार। तो राजकोटना मार्केटिंग यार्ड नजीक एक बगीचा में रमता बाळकोए त्यांथी मळेला बी ने बदाम समझीने खाई लीधा हता। जे बी खाई लेता छ बाळको ने एक महिला ने झेरी असर थई हती। बगीचा में पड़ेला बी वीणीने बाळको घरे लाव्या हता अने पाड़ोशी महिला पण खाधा हता। जेमनी पण तबियत बगड़ी हती, जे बाद तमाम बाळको अने महिलाओने सिविल हॉस्पिटल में दाखल करवामां आव्या हता। अने त्यार बाद बाळको अने महिला स्वस्थ हता, तेमने सिविल हॉस्पिटल માંથી રજા આપી દેવામાં આવી છે। विश्व महिला दिवस जेनी उजावणी ठेर ठेर थई रही छे, त्यारे आणंद जिल्लामां टाउन हॉल खाते विश्व महिला दिवसनी उजावणी जोवा मळी हती। उजावणी निमित्ते जिल्लामां उत्कृष्ट कामगीरी करनार महिलाओने जिल्ला पंचायतना प्रमुख द्वारा सन्मानित करवामां आव्या हता। त्यारे आ प्रसंगे माता यशोदा एवोर्ड, गंगा स्वरूप आर्थिक सहाय योजनाना लाभार्थीओने मंजूरी पत्रो जेवी अनेक योजनाओना लाभ आपवामां आव्या हता। त्यारे आ कार्यक्रममां पंचायतना प्रमुख, कलेक्टर, सखी मंडळनी बहेनो सहितनी मोटी संख्यामां महिलाओ पण उपस्थित रही हती। તારીખ 8 આજે આજનો આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સૌ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું। બીજું કે આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ગુજરાતની બહેનોને હું ખૂબ ખૂબ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરું છું અને ખૂબ આભાર માનું છું। અને હૃદયપૂર્વકની લાગણી એ છે કે ખૂબ બહેનો આગળ વધે અને આગળ વધવા માટે બહેનોને એક હેલ્પ કરેલી છે કે બહેનો અત્યારે ચાર દિવાલોની અંદર નથી, દીકરીઓ અને માતાઓ ઘણી બધી આગળ છે અને આગળ વધે તે માટે અમે પણ સામેલ છીએ અને પ્રોત્સાહિત કરવા અમે તૈયાર છીએ। કેમ કે બહેનો માટે અને દીકરીઓ માટે ઘણી બધી હેલ્પ થઈ ગયેલી છે સરકાર તરફથી, તો આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે પણ દીકરીઓને ભણાવવા ગણવા માટે ઘણું બધું હેલ્પ કરેલી છે અને દીકરીઓ આગળ વધે એ માટે ઘણી બધી અમારી પણ તૈયારી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ માસિક ધર્મ વિશે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં આજે પણ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ જોવા મળતી હોય છે। આજે પણ અમુક ગામડાઓમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળતી હોય છે, ત્યારે આ દ્રષ્ટિએ આદિવાસી ગ્રામીણ મહિલાઓ પણ ખૂબ જ પછાત છે। હજુ પણ તેમના સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાઓનું વલણ પણ જોવા મળતું હોય છે, જેને પરિણામે તેમાં ક્યાંક નવી સમસ્યાઓ તો ક્યાંક નવા નવા રોગોની ઉત્પત્તિ પણ થયા કરતી હોય છે। ત્યારે આવા સમયે આદિવાસી સ્ત્રીઓને સેનેટરી પેડ પ્રત્યે જાગૃત કરવા માટે પેડ વુમન બનેલી મહિલા રાધિકા રાઠવા છોટાઉદેપુરના ગામડાઓ ખૂંદી રહી છે અને પોતાના નેટવર્કના માધ્યમથી રોજગારીની તકો પૂરી પાડીને મહિલાઓને પગભર બનાવવાની પણ પહેલ કરી રહ્યા છે। ત્યારે આવશે એક વિશેષ અહેવાલ। જાગૃત કરવી એ ખૂબ જ જરૂરી છે। સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે, છતાં હજુ કેટલીક સ્ત્રીઓ નિરાશ છે। અહીં જો છોટાઉદેપુરના આદિવાસી જિલ્લાની વાત કરવામાં આવે તો આ સમાજની સ્ત્રીઓમાં આજે પણ સેનેટરી પેડ બાબતે અંધશ્રદ્ધા જોવા મળે છે। આજે પણ ગામડાની સ્ત્રીઓ માસિક ધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે, જેને પરિણામે તેઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે। ત્યારે જિલ્લાઓની સ્ત્રીઓમાં સેનેટરી પેડને લઈને જાગૃત કરવા માટે રાધિકાબેન રાઠવાએ એક બીડું ઝડપ્યું છે। તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આદિવાસી મહિલાઓને ખાસ કરીને પીરિયડની સમસ્યા સતાવે છે, તેમની જાતિમાં આજે પણ સેનેટરી નેપકિનના ઉપયોગને લઈને અંધશ્રદ્ધા જોવા મળે છે। આજકાલ અમે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ એના માટે અમે શું કરીએ છીએ? હું જાતે એક મહિલા છું અને હું આદિવાસી ક્ષેત્રમાં ખાસા સમયથી કામ કરી રહી છું। અમારું છોટાઉદેપુર જિલ્લો છે, હું મહિલા જોડે બેસું, એમના જોડે ચર્ચા કરું તો એ થોડું ખુલે મારા જોડે અને એમની જે તકલીફો છે એ મને કહે, તો એક તકલીફ છે જે મને ખુલીને વાત કરી એ છે એમને માસિક સમયમાં જે એમને પ્રોબ્લેમ થાય છે એ મારા જોડે એ લોકો ખુલીને વાત કરી, તો મને એ ખ્યાલ આવ્યો કે કેમ ના આ વિશે અમે કોઈ એક પ્રોજેક્ટ ચાલુ કરીએ જેનાથી મહિલાઓને આ આરોગ્ય અને એમને હેલ્થને જે ઇસ્યુ થાય છે એ ઓછું થાય, બીજું કે એમાં આ એક આવક પણ થાય, એ લોકો મહિલા સશક્તિકરણ મારા જોડે જોડાય અને એક જાગૃતતા આ આદિવાસી વિસ્તારમાં આવે તે સમય જોડે એ લોકો બદલાય। રાધિકાબેન આ સમસ્યાને લઈને આગળ જણાવે છે કે આદિવાસી મહિલાઓની આ સમસ્યાને લઈને મેં સેનેટરી નેપકિન પ્રત્યે તેમને જાગૃત કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે।
જેમાં ત્રણ મહત્વની બાબતો પર ખાસ ધ્યાન રખાયું છે. તો એ હિસાબથી અમે એક પોતાનું બ્રેન્ડ ડેવલપ કર્યું છે સેનેટરી નેપકિનનું, જે બીજી જે કંપનીઓ છે એના કરતાં અમે અફોર્ડેબલ રાખ્યું છે, જે મહિલાઓ એ વાપરી શકે. હવે મારું આ ત્રણ પોઈન્ટ જે અમે જે કવર કર્યા છે, ફર્સ્ટ આ વપરાશ થાય તો એમને આરોગ્ય અને હેલ્થ વાઇઝ એમને જે ઇશ્યુઝ થાય એ અમે એમને ઓછું થાય. બીજું એક આવક થાય એમને, ઘર બેઠા એ લોકો બિઝનેસ કરી શકે, આ જરૂરિયાતની વસ્તુ છે એટલે એ લોકો ઘર બેઠા આવક કરી શકે. અને ત્રીજું એક જાગૃતતા થાય, સમય જોડે બદલાય અને સમય જોડે બદલાવા જરૂરી છે. તો આ ત્રણેય મનસાથી મેં આ પ્રોજેક્ટ ચાલુ કર્યું અને અમે આખા વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં અમે બહેનોની એક ટીમ બનાવીએ છીએ અને એમને જાગૃત કરીએ છીએ. તો રાધિકાબેન આ સેનેટરી પેડનું વેચાણ કરવા નથી માંગતા, તેમનો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવાનો છે. મારું ઇન્ટેન્શન છે કે એક બહેનોનું નેટવર્ક શરૂ થાય, કે બેન ટુ બેન કનેક્ટ થાય અને બહેનો જાતે વેચે, એટલે આ મહિલા સશક્તિકરણ પણ ઉજાગ્રત થાય અને એક મહિલા સક્ષમ બને મારા આદિવાસી ક્ષેત્રમાં છોટાઉદેપુર જિલ્લામાં. બસ આ જ પ્રોજેક્ટ, આ હેતુથી અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો. આજે ભારત દેશના વિકાસની સાથે બધા જ વર્ગની સ્ત્રીઓને જાગૃત કરવી એ ખૂબ જ જરૂરી છે, ત્યારે રાધિકાબેનના આદિવાસી મહિલાઓમાં સેનેટરી પેડને લઈને જાગૃત કરવાના પ્રયાસો પણ સરાહનીય છે. એટલું જ નહીં પરંતુ ગ્રામ્ય મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડે પગભર બનાવવાની પહેલ પણ જોવા મળી છે. રફીક દનીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતાનો 3 વર્ષનો કાર્યકાળ મહિપતસિંહ ચાવડા પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના વિકાસ અને તમામ પ્રકારે સદ્ધરતા લાવવાના પ્રયાસો કર્યા, તેમજ તેમના સાહસભર્યા નિર્ણયને લઈને 50 જેટલા લોકોની યુનિવર્સિટીની ખાલી જગ્યાઓમાં નિયમો આધીન ભરતી પણ કરી છે, તેમજ યુનિવર્સિટીને 4-સ્ટાર રેન્ક અપાવવાનું પણ ગૌરવ પ્રાપ્ત તેમણે કર્યું છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં 10 માર્ચ 2019 રોજ કુલપતિ તરીકે અમદાવાદ એલડી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમય યુનિવર્સિટીની આર્થિક હાલત પણ ખરાબ હતી અને જરૂરી સ્ટાફ ભરતી, સમયસર પ્રવેશ પ્રક્રિયા અને પરિણામો આપવા સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓ યુનિવર્સિટીમાં સામે આવી હતી. ત્યારે કુલપતિ હવે પોતાનો 3 વર્ષનો કાર્યકાળ 9 માર્ચના રોજ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તેમણે એકમ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના કાર્યકાળમાં થયેલા કામો અંગે માહિતી આપી હતી, જેમાં સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમા કક્ષાએ 100% ઓનલાઈન પ્રવેશ પૂરી પારદર્શિતા સાથે આપવો, દરેક ફેકલ્ટીમાં ટોપર્સને ગોલ્ડ મેડલ મળે તે અભિયાનને પણ હાથમાં લીધો અને યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીના 56 ટોપર્સને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા, જેમાં 80 ગોલ્ડ મેડલ આપવાના નિર્ણયને સાકાર કર્યો હતો. બિનજરૂરી ખર્ચ ટાળીને યુનિવર્સિટી જે આર્થિક સાવ તળી હતી તેને 44.93 કરોડની એફડી સાથે સદ્ધરતા અપાવી છે તેવું તેમણે જણાવ્યું હતું. આ 3 વર્ષના સમયગાળા દરમિયાન ખાસ કરીને યુનિવર્સિટીની અંદર એક એકેડેમિક એટમોસ્ફિયર ઊભું થાય, રિસર્ચ એટમોસ્ફિયર ઊભું થાય એના માટેનો પ્રયત્ન કર્યો. યુનિવર્સિટી સત્તામંડળોમાં વર્ષો સુધી કામ કરવાને કારણે મેં જોયું છે કે સામાન્ય રીતે મોટા ભાગના જે પ્રશ્નો છે એ પ્રવેશ પરીક્ષા અને પરિણામને લગતા હોય છે. એટલે યુનિવર્સિટી દ્વારા આ ત્રણેયને લગતા યુનિવર્સિટીમાં કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યા, 100% ઓનલાઈન પ્રવેશ કરવામાં આવ્યા. એકેડેમિક કેલેન્ડર, કો કરિક્યુલર એક્ટિવિટી કેલેન્ડર અને એક્ઝામિનેશન કેલેન્ડર શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ તૈયાર કરવામાં આવ્યું અને એ જ પ્રમાણે સમગ્ર વર્ષ દરમિયાન એ કોન્ફરન્સ હોય, સેમિનાર હોય, એક્ઝામ હોય કે પછી સ્પોર્ટ્સ કે કલ્ચરલ એક્ટિવિટી હોય એ અગાઉથી નિયત કરેલી તારીખે જ લેવાય એના માટેનો પ્રયાસ થયો અને એમાં 100% એમાં સફળતા પ્રાપ્ત થઈ. એનું પરિણામ એ આવ્યું કે દરેક ક્ષેત્રની અંદર ફાઇનાન્શિયલી પણ એક સ્ટ્રેન્થન કરવાનો પ્રયત્ન યુનિવર્સિટીની અંદર કર્યો. જ્યાં જ્યાં કરેક્શન કરવાની જરૂર હતી એ પ્રવેશની બાબતો હોય, LIC ની બાબતો હોય, જ્યાં જ્યાં પરીક્ષાની બાબતો હોય કે જ્યાં બિનજરૂરી ખર્ચ થતો હોય એને કઈ રીતે ઓછો કરીને આવક ઊભી કરી શકાય એનો પ્રયત્ન થયો. પરિણામ એ આવ્યું કે આજે 45 કરોડ જેટલી FD યુનિવર્સિટીની અંદર થઈ છે. કારણ કે VC સાહેબની નિમણૂક થયા પછી વારંવાર સ્થગિત થયેલી ભરતીઓને વેગ મળ્યો છે અને એમના કાર્યકાળ દરમિયાન આ ભરતી પ્રક્રિયાને કારણે ઘણા શિક્ષિત બેરોજગારોને ભરતીનો લાભ મળ્યો છે અને અમે અત્યારે બધા અમારા કામથી ખૂબ જ સંતુષ્ટ છીએ અને VC સાહેબનો અમે બધા જ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
યુનિવર્સિટીને ભૂતકાળની સરખામણીએ અગ્રીમ હળવળમાં સ્થાન અપાવી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લેતા મહિપતસિંહ ચાવડાની વિદાય પ્રસંગે યુનિવર્સિટીમાં વર્ગ 3માં નોકરી મેળવનાર લોકો પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે લીધેલા સાહસ અને પારદર્શિતા ભરેલા નિર્ણયને આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. સુરતની આ મહિલાને સલામ છે, તમને જુસ્સાને એક સલામ છે આ નારીને. 50 વર્ષની ઉંમરે નર્સ બનવા 25 વર્ષની એકાઉન્ટન્ટની કરિયર દાવ પર મૂકી છે. જોવા મહિલાઓ પર વિશેષ દિવસ ઉપર એક વિશેષ અહેવાલ. અરે, કોઈ સ્ત્રી શું પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય, ઘરમાં સંતાનો મોટા થઈ ગયા હોય તો તેને પરણાવી વાન પ્રસ્થાશ્રમ તરફ વળી જાય છે. કોઈ પ્રભુ ભક્તિ કરે, કંઈ પ્રવૃત્તિ ના હોય તો રિટાયર્ડ લાઈફ જીવે, અને આ ઉંમરે જીવનભર જે કામ કર્યું હોય તેને મૂકીને કંઈક નવું શીખીને નવું કરિયર બનાવવાનું કોઈ વિચારે ખરું? કદાચ નહીં. પણ સુરતમાં રહેતા 50 વર્ષના સંજીવની બેને કંઈક નવું વિચારે છે. એકાઉન્ટન્ટ તરીકે 25 વર્ષથી વધુ સમયથી તે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરી, દીકરીને કેનેડા ભણવા માટે મોકલી, તેની બધી જ તૈયારીઓ એકલા રહીને કરી, પૈસાની મુસીબતોને પણ એક સાથે 3-3 અને 4-4 નોકરી પાર્ટ ટાઈમ કરીને દેવું કરીને પણ પાર પાડી. પરંતુ કોરોનાએ તેમની કસોટી કરીને જીવન એક નવી દિશા તરફ વળ્યું. એક એકાઉન્ટન્ટ તરીકે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરું છું. અત્યારે ક્યાં અભ્યાસ કરો છો અને શાનો અભ્યાસ કરો છો અને આ અભ્યાસ કરવાનું કારણ શું છે? અત્યારે હું જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની અંદર નર્સિંગનું ભણી રહી છું. નર્સ બનવાનું કારણ એટલું જ કે એની પાછળ મારા થોડા કારણો છે. મારી પોતાની મમ્મીને કોરોના થયો હતો, એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મારા મમ્મી કોઈ દિવસ હોસ્પિટલનું દાગા ચડ્યા નહોતા એટલે એ અંદરથી બહુ જ નર્વસ ફીલ કરતા હતા. કોરોનાની અંદર કોઈને એમની સાથે રહેવાની પરમિશન નહોતી મળતી હતી, પણ તે છતાં મેં અને મારા બ્રધરે પરમિશન લઈને એમની સાથે રહેવાનું વિચાર્યું. એમને એકલા મૂકવાનું નહીં વિચાર્યું, એમની સેવા કરવાનું વિચાર્યું. એટલે મારા દિવસ દરમિયાન મારો બ્રધર અને રાત દરમિયાન હું એમની સાથે રહેતી ગઈ. રાતના સમય દરમિયાન કે દિવસ દરમિયાન જે પણ ડૉક્ટરો નર્સની કામગીરી કરતા હતા, દર્દીઓની સેવા કરતા હતા, એ જોઈને મને પણ અંદરથી એવું થયું કે હું પણ કોઈકની સેવા કરું. નોકરી કરીને પૈસા તો આરામથી મળી શકશે, પણ કોઈકની સેવા કરીને આશીર્વાદ મેળવવું એક બહુ મોટું કામ હોય છે, એવું મને વિચાર આવ્યો. એટલે મેં નર્સનું એડમિશન લઈને હું અત્યારે નર્સનું ભણી રહી છું. વર્ષ 2019-20માં આવેલી કોરોનાની લહેરમાં સંજીવની બહેનના મમ્મીને કોરોના થયો. તેઓ કંઈ સમજે વિચારે એ પહેલાં જ માતાએ દુનિયામાંથી વિદાય લીધી. તેમની સારવાર દરમિયાન તેમણે હોસ્પિટલની દુનિયા નજીકથી જોઈ. દિવસ રાત ખડી પગે પોતાની માતાની અને બીજા એવા અનેક દર્દીઓની ચાકરી કરતા અને ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને પણ જોયું. મા પાસે બેસીને દિલાસો અને હુંફાફા સિવાય તેઓ કંઈ કરી શકે એમ જ ન હતા, કેમ કે તે કોમામાં હતા. હેલ્પલેસ હોવાનો પહેલી વાર અહેસાસ થયો અને બસ તેમણે નક્કી કર્યું કે બનવું છે તો નર્સ અને કરવી છે તો લોકોની સેવા. નર્સ માટે એડમિશન લેવાનું નક્કી તો કર્યું, પણ મોટાભાગના લોકોએ ઉંમરનું કારણ આપીને રિજેક્ટ કર્યા. આ ઉંમરે કોઈ એડમિશન મળે જ નહીં, વયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તમે બીજું કંઈક કરો, આ ઉંમરે નર્સ બનીને શું કરવું છે? આ બધા સવાલ જવાબ અને મહેણા વચ્ચે તેમણે દરેકને એક જ જવાબ આપ્યો કે સાહેબ, ભણવાની કોઈ ઉંમર હોતી નથી. આખરે અનેક રચણપાઠ અને 6 મહિનાની તપાસ બાદ જયદીપ મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટના સંચાલકોએ તેમની ભણવાની જીદ, ઉત્સાહ અને તૈયારી જોઈ તેઓ નરમ પડ્યા. ટ્રસ્ટી યોગિતાબેન શારદાએ સંજીવની બેન માટે ખાસ કેસમાં ભણવાની વ્યવસ્થા કરી અને ભણાવવાની તૈયારી પણ બતાવી. વેરી પોઝિટિવ. અગર મહિલાએ કુછ કરના ચાહતે હૈ ઓર હમારી ટ્રસ્ટ જો એજ્યુકેટ, એનેબલ, એમ્પાવર્ડ, એનલાઇટન યે વિઝન સે કામ કરતી હૈ ઓર ઉસમે સીખને કી તો કોઈ ઉમર નહીં હોતી. અગર આપકો આગે બઢના હૈ ઓર સેવા કરની હૈ તો હમ સબ સાથ મિલકર ઉનકી મદદ કર સકતે હૈ, ઉનકો આગે પઢાને મે આગે લે જા સકતે હૈ. એસી હમારી ટ્રસ્ટ કી ભી ઈચ્છા હૈ ઓર હમારી ભાવના યે હૈ કે મહિલાએ કુછ કરે. પહેલી મહિલા હૈ આપકે વિદ્યાલયમાં 50 સાલ? એક્ચ્યુઅલી મેરી નજર મેં તો પહેલી હૈ,
क्योंकि कई बार ये होता है कि बच्चे हो जाते हैं, बच्चों की शादियां हो जाती हैं, हमारे पोते नाती हो जाते हैं, तो हमें ऐसा लगता नहीं कि हम भी कुछ कर सकते हैं, हमें लगता है हम क्या कर सकते हैं, अब जो है यही है। पर ये जब सामने आई हमारे पास और इनकी ऐसी इच्छा थी और तो हमें तुरंत ऐसा मीटिंग बुलाई और हमने कमेटी से बात करी कि अगर कोई पढ़ना चाहता है तो क्यों नहीं हम उन्हें मौका दें। आज संजीवनी बहन તેમની ઉંમરની દીકરીઓ સાથે ભણ્યો છે અને સવારે પોતાનાથી નાના ભાઈ અને બહેનોની જવાબદારી સંભાળી તમામને માટે જમવાનું બનાવવું, ઘરકામ કરવું, નર્સિંગના ક્લાસમાં જવું, બપોર પછી બે અલગ અલગ નોકરી કરવી, રાત્રે ઘરે આવી ફરીથી ઘરના કામ, જમવા બનાવવાનું, એવા અનેક ઘણા બધા કામો ખરા જ। સંજીવની બેન કહે છે કે મારું ખરું જીવન તો હવે શરૂ થયું છે, હજી મારા અનેક સપનાઓ છે તે સાકાર કરવા છે અને આ જોઈ તેમના જુસ્સાને પણ એક સલામ છે। કેમેરામેન રાહુલ આઈડે સાથે રિપોર્ટર મયુર મસ્તે સુરત। દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર દર વર્ષે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેથી નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સ્થાન સુધી પહોંચીને આગવી ઓળખ અને નામના મેળવીને દેશનું નામ રોશન કર્યું છે। નર્મદા જિલ્લામાં પણ અનેક મહિલાઓએ સામાજિક, શૈક્ષણિકની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધીને જિલ્લાની ઓળખ ઊભી કરી છે, તેમજ મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પર રહીને કામગીરી કરી રહી છે। નર્મદા જિલ્લો નાનો જિલ્લો હોવા છતાં સરકારની અનેક યોજનાઓનો લાભ લઈને મહિલાઓ પગભર બનવાની સાથે આત્મનિર્ભર પણ બની રહી છે। મહિલા દિવસના ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, એમાં ઉપસ્થિત સમગ્ર નર્મદા જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ, બેનશ્રીઓ અને કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહ્યા અને એ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને અનેક એવોર્ડ આપવામાં આવ્યો, એમાં ખાસ કરીને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો। મહિલા કેવડિયા ખાતે જે મહિલા જોટી છે રેડિયો પર, તે બેનનું પણ સન્માન કરવામાં આવ્યું અને વાલી દીકરી યોજનાઓના પણ ચેક વિતરણ કરવામાં આવ્યા। આ રીતના દરેક ગંગા સ્વરૂપા બહેનો પણ જે ને ચેકનું ચેક પણ આપવામાં આવ્યા। આ રીતના દરેક બહેનોને અનેક સિદ્ધિઓ જે હાંસલ કરી છે એવી બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આજરોજ ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાની બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજનો દિવસ 8 માર્ચ જે મહિલા દિવસ તરીકે ઓળખાય છે અને હું જેવી રીતે અત્યારે કામ કરી રહી છું સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેડિયો સ્ટેશન 90 FM પર એક રેડિયો ચોકી તરીકે, તો નર્મદા જિલ્લામાં જે પહેલું રેડિયો સ્ટેશન બન્યું છે અને એમાં જે મહિલાઓ કામ કરે છે તેમાંથી મહિલા દિવસ નિમિત્તે મને એક એવોર્ડ ફંક્શન પર ઇન્વિટેશન મળ્યું હતું અને અહીંયા જે સન્માન મળ્યું છે એ મને એક રેડિયો ચોકી બનવા બદલ નર્મદા જિલ્લાનું જે પહેલું કહી શકાય અને રેડિયો સ્ટેશન પણ પહેલું જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના હતી કે એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બને અને તેની સાથે તેને પ્રેઝન્ટ કરતું રેડિયો યુનિટી 90 FM બને અને ત્યાં હું એક રેડિયો ચોકી તરીકેની ફરજ બજાવું છું અને તેના માટે મને જે સન્માન મળ્યું છે તે મારા માટે બહુ ગૌરવની વાત છે। નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર 40 જેટલી મહિલા દીકરીઓને શાલ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વાલી દીકરી યોજનાના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના 20 લાભાર્થી મહિલાઓને મંજૂરી હુકમો અપાયા હતા, તેમજ સરાહનીય કામગીરી કરનાર 20 આંગણવાડી અને આશા બહેનોને બેટી બચાવો બેટી પઢાઓના લોગોવાળી ઘડિયાળ આપી હતી। માતા યશોદા એવોર્ડ યોજના અંતર્ગત 2 આંગણવાડી બહેનોને 31,000 અને 21,000ના ચેક આપ્યા હતા, તેમજ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાના 1 લાભાર્થી મહિલાને 25,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નર્મદા ન્યૂઝ, નર્મદા।
સમગ્ર રાજ્યમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાની ઉપસ્થિતિમાં ઉજવાયેલા મહિલા દિવસમાં હેડક્વાર્ટર વિસ્તારની મહિલાઓ તેમજ પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તો આ પ્રસંગે મોટિવેશન સ્પીચ, 82 જેટલી પોલીસને કેમેરાનું વિતરણ તેમજ જિલ્લા મહિલા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત શહેરી વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક તાલુકામાં અમુક સ્કૂલો પ્રથમ તબક્કામાં અમુક સ્કૂલોને પસંદ કરીને ત્યાં ફરિયાદ પેટી મૂકી છે. જે ફરિયાદ પેટી મેં અઠવાડિયામાં બે ટાઈમ પોલીસની પેટ્રોલિંગ જે સી ટીમ છે એ દર અઠવાડિયામાં બે ટાઈમ એ ફરિયાદ પેટીને ખોલશે અને ત્યાં ફરિયાદ પેટીમાં કઈ બી રજૂઆત એ લોકોને બહેનો તરફથી નાની બહેનો માટે જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તરફથી મળશે એનો પણ યોગ્ય કાર્યવાહી કરશે. એના સાથે સાથે આજે જે વિકલો આરટીઓ અમે આરટીઓના અધિકારીશ્રીને વાત કરી આજે રાખ્યા હતા અને જે વિકલો સ્કૂલના બાળકોને સ્કૂલમાં મૂકવા જાય એનું રજિસ્ટ્રેશન કમ્પલસરી પોલીસ સ્ટેશન અને આરટીઓ કચેરી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે અને તેનાથી એ બાળકો જે વિકલમાં જાય એની શું કહીએ સુરક્ષા માટે અને સતર્કતા માટે ખૂબ જ જરૂરી છે. તો એ કમ્પલસરી જે વિકલો સ્કૂલોમાં જાય બાળકોને મૂકવા એને ત્યાં રજિસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં કરાવવું કમ્પલસરી રહેશે. સાથે સાથે આજે જે સરકાર શ્રી કાયદા વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે બોડી વેન કેમેરા આપ્યા છે એના અમે દરેક કાયદાના એંગલમાં જ્યાં જ્યાં અમને જરૂર પડશે એને અમે યુઝ કરીશું. આજે વિશ્વભરમાં વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહિલા તમામ ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે. ત્યારે સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અવનવી યોજનાઓ લાવીને મહિલાઓને પ્રોત્સાહન આપીને જે રીતે રહી છે ત્યારે અમદાવાદ લાયન્સ ક્લબ દ્વારા મહિલા માટે આજના દિવસે તમામ પોલીસ મહિલા તેમજ ટીઆરબી જવાન કે જેમાં મહિલા કામ કરી રહી છે તેવી મહિલાઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ડેન્ટલ, ડાયાબિટીસ, બીપી વગેરેનું ચેકઅપ કરવામાં આવશે. સવારે 9 થી 1 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે જેમાં અમે ટ્રાફિક સિટી ટ્રાફિક પોલીસ તથા હોમગાર્ડ્સની બહેનોને આમંત્રિત કરી છે. 200થી વધારે બહેનો હાજર રહેશે આજે અને ચેકઅપ કરાવશે. આવા જ કેમ્પ અમે દર વર્ષે કરીએ છીએ આ ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના દિવસે. અને અહીંયા આવા ઘણા બધા પ્રોગ્રામ્સ થતા જ હોય છે, બટ આ વુમન્સ ડેના દિવસે અમે રાખીએ છીએ દર વખતે મેડિકલ કેમ્પ. અને આ વખતે અમે લેડીઝ કોન્સ્ટેબલ્સ જેટલા છે એમની જોડે અમે લોકોએ કરેલું છે. આમાં કેવું હોય છે કે હવે અમુક જે ઇશ્યુઝ હોય છે જે ગર્લ્સના હોય છે જે તો એના માટેની પ્રિકોશન્સના કઈ રીતે હોય છે, પછી જે પોતાનું ધ્યાન નથી રાખતા ખૂબ વર્ષ બીજાના જ માટે બધું કરતા હોય છે તો એમને પોતાની કેર પણ લેવાની ઇમ્પોર્ટન્ટ છે એના માટે અમે ગાઈડ કરીએ છીએ. બધાના મેડિકલ્સ કેમ્પના અંદર આઈ ચેકઅપ છે, ડાયાબિટીસનું છે, ડેન્ટલ છે, પછી અમે અહીંયા સેનિટરી પેડ્સ પણ આપીએ છીએ. તો લાઈક બધી ટાઈપની આપણે સગવડ છે જ. કોઈને કંઈક સિવિયર ઇશ્યુ હોય છે તો સિવિલમાં જઈને અમે લોકો એમના પર્સનલ કેર લઈને ફ્રી ચેકઅપને ઇશ્યુ જે હોય છે એનું પણ સોલ્યુશન ત્યાં થઈ જતું હોય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ચારે બાજુ ઉજવણી થઈ રહી છે ત્યારે મહિલા દિવસે જ મહિલા અસુરક્ષિત બની છે. માધુપુરા પોલીસ સ્ટેશન સામે મહિલાની કરપી હત્યાની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે પોલીસ સ્ટેશન સામે મહિલાની ચકચારી ઘાતકી હત્યા થવા પામી હતી. ત્યારે આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપીને પકડી પાડવા માટેના દ્રશ્યો પણ જે રીતે ગતિમાન કર્યા હતા. Thank you.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે જ મહિલાની હત્યા છે તેની ઘટના બનવા પામી હતી. ચકચારી આ મહિલાની હત્યા છે તે માધુપુરા વિસ્તારની અંદર બનવા પામી હતી. ઘટનાને પગલે જ જો વાત કરીએ તો અહીં જે પોલીસનો કાફલો છે તે દોડી આવ્યો હતો. આજે જ્યારે મહિલા સુરક્ષાની વાતો થતી હોય છે, મહિલાની જે પ્રોત્સાહિતની વાતો થતી હોય છે, તેઓને પગભર કરવાની જ્યારે સરકારની વાતો થતી હોય છે, ત્યારે જ એક ભરચક વિસ્તારની અંદર આ મહિલાની જે ચકચારી હત્યા છે તે બનવા પામી હતી. હત્યાને ઘટનાને પગલે આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હાલ આ ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો છે તે પણ દોડી આવ્યો છે. અધિકારીઓ છે તે પણ અહીં ઉપસ્થિત થયા છે. જો કે આ હત્યાની ઘટનાને લઈને હાલ તો આ પોલીસ ઉપર ફિટકાર છે તે વરસાવવામાં આવી રહ્યો છે. કારણ કે ભરચક વિસ્તારની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ થયેલી આ મહિલાની જે હત્યા છે તેને લઈને જ આ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આ ખાસ દિવસે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના મુખપત્ર સ્વયં 12મુમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ખેલકૂદ અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો આ તરફ તાપી જિલ્લા ખાતે MSME મંત્રાલય દ્વારા પણ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંસકામ સાથે સંકળાયેલા કોટવાડીયા સમાજના બહેનોનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તાપી અને તાપી વાંસ કામદાર ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે 50 જેટલા બહેનોને દત્તોપંત ઠેંગડી વ્યાજ સહાય યોજના હેઠળ કારીગર ઓળખ કાર્ડ એવોર્ડ આપવામાં આવ્યા હતા. મોદી સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર માનહાનિનો કેસ કર્યો હતો. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર માનહાનિનો કેસ કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી 2 વખત સુરત કોર્ટમાં હાજરી પણ આપી હતી, જ્યાં તેમનું નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જ્યાં રાહુલ ગાંધીએ કબૂલાત પણ કરી હતી કે કર્ણાટક કોલારની સભાને સંબોધતા કયું હોવાની કબૂલાત કરી હતી, જેમાં હાલ ભાજપના ધારાસભ્યના વકીલનું કહેવું છે કે સ્પષ્ટ દલીલો બાદ રાહુલ ગાંધીને વધુ સુનાવણી માટે સુરત બોલાવવાની માંગ કરાઈ છે. વિરુદ્ધના કેસ સંબંધેની હકીકતો લગભગ સર્વવિદિત છે, એટલે એ હકીકતો સંબંધે હું કોઈ નવું વિવેચન કરતો નથી. નંબર એક. નંબર બે, આ કેસમાં પુરાવો ફરિયાદ પક્ષનો પૂરો થઈ ગયો છે. પુરાવો પૂરો થયા પછી આરોપી શ્રી રાહુલ ગાંધીને નમદાર અદાલતે 2 વખત હાઈકોર્ટનો પોતાની સમક્ષ બોલાવ્યા અને એમનું ફર્ધર સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું, અને અલ્ટિમેટલી 3જી વખતનું ફર્ધર સ્ટેટમેન્ટ છે એ આરોપીના ધારાશાસ્ત્રી શ્રી કિરીટભાઈ પાનવાલા મારફતે લેવાયું, અને છેલ્લે આ મેટર છે એ દલીલો ઉપર મુકરર થઈ. જ્યારે મેટર દલીલ ઉપર મુકરર થઈ ત્યારે મેં એક અરજી નામદાર આઈકો ટ્રાયલ કોર્ટને આપી કે જે ફર્ધર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે એ ફર્ધર સ્ટેટમેન્ટ ચોક્કસ મુદ્દાઓ ઉપર ઇલીગલ છે, અને અમુક ચોક્કસ બાબતોનું જે એક્સપ્લેનેશન આરોપી પાસેથી લેવાનું હતું એ મુદ્દા ઉપરના કોઈ સવાલો જ પૂછવામાં આવ્યા નથી. માટે આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી રેકોર્ડ કરવામાં આવે અને જે પુરાવો આવ્યો છે પુરાવા સંબંધેના સવાલો પૂછવામાં આવે. મારી આ અરજી સંબંધે નામદાર નીચેની અદાલતે હિયરિંગ કર્યું. હિયરિંગ પછી મારી અરજી નામંજૂર કરી અને દલીલો એમને ડે ટુ ડે ચાલુ રાખી. અલ્ટિમેટલી પરિસ્થિતિ એવી આવી કે અમે 7/3/2022 રોજ નામદાર ટ્રાયલ કોર્ટે 23 તારીખે મારી જે અરજી નામંજૂર કરેલી એના ઉપર અમે હાઈકોર્ટમાં નવેસરથી રિવિઝન અરજી દાખલ કરી, અને નામદાર હાઈકોર્ટે ત્યાંના એડવોકેટશ્રીને અને નામદાર સરકારને સાંભળી અને નીચેની અદાલતના જે આગળના પ્રોસિડિંગ છે એ 28/3/2022 સુધી સ્ટે કરી દીધા છે. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં અસામાન્ય તત્વો બેફામ બન્યા હતા ત્યારે માતા સાથે ઉભેલા યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે આરોપીઓ તૂટી પડ્યા હતા. ત્યારે આ ઘટનામાં કૃણાલ ભીટોરા નામના યુવક અને તેમની માતા તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે બેફામ બનેલા આરોપીને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વિધાનસભા સત્રનો પાંચમો દિવસ હતો ત્યારે ધારાસભ્ય જ્ઞાનીબેનને મહિલા દિવસ ઉપર જે રીતે માંગ કરવામાં આવી હતી કે મહિલાઓ પર ક્રાઇમ રેટવાળા વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે, મહિલા પર અત્યાચાર હવે બંધ કરવામાં આવે, અને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મહિલાઓના મુદ્દાને લઈને સત્રમાં જે રીતે ચર્ચા વિચારણા ચાલતી હતી, પ્રશ્નોત્તરી કાળ ચાલતો હતો અને તે સમયે વોકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગૃહમાં અને બારે શાંતિપૂર્ણ રીતે મહિલાઓ, કોંગ્રેસની મહિલાઓ, સેવાદળની મહિલાઓ સત્યાગ્રહ છાવણીમાં કાર્યક્રમ કરી રહી હતી. અમારા વિરોધ પક્ષના નેતા, અમે મહિલા ધારાસભ્યો, અમારા પ્રમુખ, બીજા ધારાસભ્યો બધા ત્યાં હાજર હતા. પોલીસની મંજૂરીથી આ કાર્યક્રમ કરેલો. કાર્યક્રમ દરમિયાન પૂર્ણાહુતિના આરે હતો ત્યારે આ રાજ્યના પોલીસના જે અધિકારીઓ છે, ગૃહમંત્રીની રેમ નજર હેઠળ એમના ઈશારે કોંગ્રેસની મહિલાઓ ઉપર પોલીસ, પુરુષ પોલીસ અધિકારીઓ મારફત એમને માર મારવામાં આવ્યો. એમના ગુપ્ત અંગો ઉપર જે રીતે એક સંસ્કૃતિને તો રે, પણ એક માનવતા વિરુદ્ધનું કૃત્ય આ ગુજરાતના પોલીસ અધિકારી પુરુષોએ કર્યું છે. અમારા જે વિરોધ પક્ષના નેતા અને બીજા ધારાસભ્યો હતા, એમને વિનંતી કરી, એમને પણ ના સાંભળ્યા અને એમને પણ ત્યાં પોલીસ ગ્રાઉન્ડ ઉપર લઈ જઈને એમને એરેસ્ટ કર્યા છે. અમારી જે મહિલા સેવાદળની બહેનો હતી એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.